સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અને તલોદ તાલુકાને જોડતો મુખ્ય સ્ટેટ હાઇવે પ્રાંતિજ શહેરના મધ્યમાંથી પસાર થાય છે. જોકે પ્રાંતિજ તાલુકાની તમામ કચેરીઓ જેવી કે તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, કોર્ટ કચેરી, રેલવે સ્ટેશન સહિત અંદાજિત 8 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે અને આ રોડ ઉપર દિવસ દરમિયાન સ્થાનિક લોકોની મુખ્યત્વે અવર જવર રહેતી હોય છે. પરંતુ આ સ્ટેટ હાઇવે છેલ્લા લાંબા સમયથી બિસ્માર બન્યો છે, જેને લઈને અહીંથી પસાર થતા સ્થાનિકો તેમજ વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. પદાધિકારીઓ તથા સરકારી તંત્રનું કોઈ સ્ટેન્ડ જ નથી. આ અત્યારે આ જે જગ્યાએ આપણે ઊભા છીએ ત્યાંની વાત કરીએ તો છેલ્લા કેટલાય મહિનાઓથી આ રોડની હાલત ખરાબ છે. ખાલી લોકો રજૂઆત કરે ને મીડિયામાં આવે એટલે છે ને ખાલી થાગડ થીગડ કરી અને પછી છે ને વેઠ ઉતારીને જતા રહે છે. હવે આગળ ચોમાસું આવે છે એટલે બીજાનું નહીં તો કંઈ નહીં પણ પ્રજાનું વિચારીને સત્વરે આ રોડ સરખો થાય એવું કરવું જોઈએ એમ સ્થાનિક પ્રજા ઈચ્છી રહી છે. પ્રમુખો ગણો બધા જ અહીંથી જાય છે અને ધારાસભ્ય ખુદ અહીંથી જાય છે અને પૂર્વ સંસદ સભ્ય બી આ વિસ્તારમાં રહે છે, પણ છતાં કોણ જાણે કેમ એમને પ્રજાની પડી જ નથી. એમને તો ખાલી રાજકારણ ખેલવામાં જ રસ છે, પ્રજાના વિકાસ કામોમાં રસ નથી એવી છાપ પ્રજામાં ઉપસી રહી છે. હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવાના કારણે એક જ વર્ષમાં રસ્તો બિસ્માર બન્યો હતો અને ત્યારબાદ તંત્ર દ્વારા સતત આ રસ્તાનું સમારકામ કરી દેવામાં આવતું હતું. પરંતુ છેલ્લા 1.5 વર્ષથી રસ્તા ઉપર મસમોટા ખાડા તેમજ ડામરની સાથે કપચી પણ ઉખડી ગઈ છે. પરંતુ તંત્ર દ્વારા રસ્તાના નવીનીકરણ માટે ઉદાસીનતા રાખવામાં આવી રહી છે. સ્થાનિકો તેમજ વિપક્ષ દ્વારા અનેકવાર તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી હાથ ધરવામાં આવતી નથી અને આ સમગ્ર કારણે હાલ તો પ્રાંતિજ શહેર અને પ્રાંતિજ તાલુકાની જનતા મુશ્કેલીનો સામનો કરી રહી છે. આ રોડ ઉપર લગભગ 10 જેવી સ્કૂલો છે, છતાં પણ R&B વિભાગ ઓરમાયું વર્તન રાખી અને પ્રાંતિજના આ રોડને હાલ પણ કાર્યાન્વિત થાય અને છેલ્લા 2 વર્ષથી આ રોડ પાણીની લાઇનનું લીકેજનો પ્રશ્ન, આ પ્રશ્ન તે પ્રશ્ન કરી અને ખોરંભે ચડાવી લીધો છે. પરિણામે ખરેખર તો આ સમય એવો હતો કે આ રોડ થઈ જવો જોઈએ, લાઇન પણ સાઇડમાં ખસી ગયેલી છે, છતાં પણ હજુ R&B વિભાગ જ ઘોર નિંદ્રામાં હોય એવું દેખાઈ રહ્યું છે. નયન